आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોના થયો છે। સચિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સચિને ટ્વીટ કરીને માહિતી આપી છે। હાલમાં જ રાયપુરમાં ચાલી રહેલી રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં એઝ અ ટીમ ઇન્ડિયાના કેપ્ટન ઇન્ડિયા લેજન્ડ્સમાં તેઓએ ભાગ લીધો હતો અને તેમની સાથે અનેક ખેલાડીઓ હતા। ત્યારે તેઓએ આ ટ્વીટ કરીને એ પણ કહ્યું છે કે તમામ લોકો જે સચિન તેંડુલકર એટલે કે મારા સંપર્કમાં આવ્યા છે તેઓ ટેસ્ટ કરાવી લે। હાલમાં જ તેઓએ કહ્યું છે કે તેઓને થોડી ઘણી શક્યતાઓ લાગતી હતી અને તેના કારણે જ તેઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। સારવારને લઈને તેઓ હાલમાં ઘરમાં જ ક્વોરન્ટીન છે, હોમ ક્વોરન્ટીન છે। વધુ સારવારની જરૂર ન હોવાથી હોસ્પિટલમાં નથી ભરતી થયા। આણંદ સાંસદ કોરોના પોઝિટિવ આવ્યા છે। સાંસદ મિતેશ પટેલને કોરોના થયો છે। સાંસદ હોમ ક્વોરન્ટીન થયા છે। વધુ એક સાંસદ કોરોના પોઝિટિવ થયા છે। સાંસદ મિતેશ પટેલ કે જેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ હતા અને ત્યારે હાલમાં કોરોના પોઝિટિવને લઈને સમાચાર તેઓના મળી રહ્યા છે। તબિયત સુધારા પર અને નાદુરસ્ત ન હોવાને કારણે તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે। નવસારીમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। દાંડી ઉભરાટ બીચ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તહેવારોમાં પ્રવાસીઓ માટે બીચ ખુલ્લા મુકાયા છે। બીચ અંગે હજુ સુધી નથી લેવાયો નિર્ણય। નવસારી નજીક સુરતમાં છે કોરોનાનો કહેર। રજાઓમાં પ્રવાસીઓ વધવાની શક્યતા જોવા મળી રહી છે। ત્યારે નવસારી નજીક સુરતમાં કોરોનાના કહેર વચ્ચે દાંડી ઉભરાટ બીચ હજુ ખુલ્લા છે અને તહેવારોમાં પ્રવાસીઓ માટે બીચ ખુલ્લા હોવાને લઈને નિર્ણય ન થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો પ્રવાસીઓ આવી ગયા ફરી એક વખત સંક્રમણનો આંકડો વધી ગયો તો પછી જવાબદાર કોણ રહેશે? બીચને બંધ કરવામાં કેમ નથી આવ્યો? દ્વારકામાં ભક્તો માટે મંદિરમાં આજથી બંધ થઈ ગયા હોવાના સમાચાર। ભક્તોએ આજે ઓનલાઈન દર્શન કર્યા, મંગળા આરતીના દર્શન ઓનલાઈન કર્યા। 56 સિટી સ્વર્ગ દ્વારથી ઉભા રહી દર્શન કર્યા છે। કોરોનાને કારણે 3 દિવસ માટે છે મંદિર બંધ। www.dwarkadhish.org પર ઓનલાઈન દર્શન તમામ માય ભક્તો કરી શકશે અને એ તમામ ભક્તો કે જેઓ મંદિરે નથી જઈ શકતા તેઓ માટે www.dwarkadhish.org પર ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। કે દ્વારકાની અંદર પરંપરાગત રીતે હોળીનો અને ફૂલડોલનો ઉત્સવ મનાવવામાં આવશે। ખાસ કરીને 27, 28 અને 29 આ 3 દિવસ વૈષ્ણવ માટે અને પબ્લિક માટે દ્વારકાધીશ મંદિરના દ્વાર બંધ રહેશે, પરંતુ નિત્યક્રમની જે કંઈ સેવા છે એ ભીતરની અંદર કરવામાં આવશે। પણ દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ અને ચેનલો દ્વારા આપ ઘરે બેસી અને આ ઉત્સવની લાભ લેશો એવી સર્વને વિનંતી છે। ઉચ્ચતર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની પાકી હાજરી જોવા મળે છે। રાજ્યભરમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, જેનો છૂપો ડર વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ જોવા મળી રહ્યો છે, જેથી વાલીઓએ પોતાના સંતાનોને શાળા મોકલવાનું ટાળી રહ્યા છે અને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે। હાલ ધોરણ 6 થી 8ની પરીક્ષા પૂર્ણ થઈ છે તો હાલોલ, કાલોલ શહેર, મોરવા, ઘોઘંબા અને તાલુકા સહિતના અંદાજિત 25થી વધુ શિક્ષકો સંક્રમિત થયા છે। શિવરાજપુર આશ્રમ શાળાના 4 વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા છે। રાજ્યમાં હમણાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે ને શિક્ષણ પણ ચાલુ કર્યું છે સરકારશ્રીએ। શિક્ષણમાં શિક્ષકોનો પણ કોરોના થાય છે, વિદ્યાર્થીનો પણ કોરોના વધી રહ્યા છે, એટલે અમને વાલીઓને છોકરાઓને સ્કૂલમાં મોકલતા બીક લાગે છે, એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ઓનલાઈન શિક્ષણ કરે તો ઘણું સારું છે। અમારા પંચમહાલ જિલ્લામાં કેસ કોરોનાના વધી રહ્યા છે ને સ્કૂલો ચાલુ કરવામાં આવી છે તો શિક્ષકને બધાને કોરોના થાય છે બાળકોને, તો અમારી વિનંતી એવી છે કે તમે ઓનલાઈન ભણવાનું ચાલુ કરાવી દો તો સારું છે। કોરોનામાં તો સર અહીંયા ટેસ્ટિંગ સેન્ટર પણ છે અને રસીકરણ સેન્ટર પણ છે, એટલે બાળકો શું છે આમ તો અમે આ ગનથી અને આ સેનેટાઈઝરથી દરેક બાળકને અમે કોરોના માટેની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે બાળકોને કરીએ છીએ, પણ ડર તો છે જ બાળકોને।